માંડવીની અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીને રૂપિયા 51,000 નું અનુદાન મળ્યું. અંધપંગ મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 29 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીને તાજેતરમાં રૂપિયા 51,000 નું દાન મળેલ છે. સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી સ્વર્ગસ્થ કિશોરભાઈ વલ્લભજી શાહની સ્મૃતિમાં પરિવારના લલિતાબેન શાહ અને મેહુલભાઈ શાહે સંસ્થાને રૂપિયા 51,000 નું દાન આપી પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. તાજેતરમાં સ્વર્ગસ્થ કિશોરભાઈ શાહના પુત્ર મેહુલભાઈ શાહે અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીને રૂપિયા 51,000ના દાનનું ચેક અર્પણ કર્યું હતું. સંસ્થાના પ્રમુખ ડૉક્ટર કૌશિકભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતા પરિવારનું આભાર માન્યું હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, માશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. હું દિનેશભાઈ શાહ, મંત્રી અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટી. આ સંસ્થા છેલ્લા 29 વર્ષથી માંડવીમાં અંધ અપંગ મંદબુદ્ધિ અને બેરામુંગા જેવા દિવ્યાંગો માટેના ઉત્કર્ષ અને તેના સામાજિક કાર્યો માટે સતત સક્રિય રહી છે. સ્વર્ગસ્થ કિશોરભાઈ વલ્લભજી શાહ આ સંસ્થાના ટ્રસ્ટી હતા અને એમણે સંસ્થાની ખૂબ જ સેવા કરી છે. હવે હમણાં એમના પરિવારના લલિતાબેન અને મેહુલભાઈને એક સુંદર વિચાર આવ્યો અને એમણે માંડવીની સંસ્થાને અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીને ગઈકાલે મેહુલભાઈએ 51,000 રૂપિયાનું દાન આપ્યું અને એ દાન આપી અને ખૂબ જ પ્રેરણાદાયક કામ કર્યું છે. મેહુલભાઈ સંસ્થામાં આવી અને અમારા સંસ્થાના ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને હું મંત્રી દિનેશભાઈ શાહને 51,000નું દાન એમણે આપેલ છે. અમે અમારી સંસ્થાના પ્રમુખ ડૉક્ટર કૌશિકભાઈ શાહ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનેલ છે અને એમને જે આ વિચાર આવ્યો છે એ ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય છે. કિશોરભાઈએ જ્યારે હયાત હતા ત્યારે સંસ્થાની ખૂબ જ સેવા કરી છે એટલે સંસ્થા એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે. જય હિન્દ, જય જિનેન્દ્ર.